હાલમાં અનેક પ્રગતિશીલ યુવા ખેડૂતો આધુનિક ખેતી સાથે નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા કરી રહ્યા છે, ત્યારે કેશોદના મોટી ઘનસારી ગામના ખેડૂતે ખેતરના શેડે 200 જેટલા ડ્રેગન ફ્રૂટનું વાવેતર ગયા વર્ષે કર્યું હતું, જેમાં એક વખત વાવેતર કરી વર્ષા સુધી ઉત્પાદન મેળવશે. ત્યારે ડ્રેગન ફ્રૂટનું મે તથા જૂન મહિનામાં વાવેતર કરવામાં આવે છે અને ડ્રેગન ફ્રૂટના 1 કિલોના 350 રૂપિયાના ભાવથી વેચાણ થાય છે. તેમજ ડ્રેગન ફ્રૂટના સેવનથી કેન્સર, ડાયાબિટીસ સહિતના રોગોમાં ઉપયોગી બને છે. મારું નામ પ્રદીપભાઈ વિઠ્ઠલભાઈ ગામી, ગામ મોટી ઘસારી. મેં એક અખબારમાં વાંચેલું છે કે જોયું, મેં કે છાપું વધતો કે ડ્રેગન ફ્રૂટનું આવેલું છે, અલગ આખું અલગ જ હતું મેં જોયું ત્યારે. પછી મેં આખું વાંચ્યું કે કઈ રીતે વાવેતર થાય છે, આ વસ્તુ શું છે અને આની કિંમત કેટલી હોય, એ બધું વાંચીને પછી મેં ડ્રેગન ફ્રૂટના રોપા મંગાવ્યા. રોપા મંગાવીને પછી મેં પહેલાં તો થાંભલી માટે ખાડા કરીને પછી થાંભલી લીધી. થાંભલીમાં જે 8 ફૂટની થાંભલી આવે, 8 ફૂટ જમીનમાં અંદર નાખી દેવાની, પછી એને ફરતે એક એક રોપો વાવી દેવાનો. પછી જેમ વધતા જાય એમ એક એક કપડું બાંધતા જવાનું, ફરતી દોરી બાંધતી જવાની. જેમ ઉપર વધતા જાય, ઉપર થાંભલી ઉપર વયા જાય એટલે પછી એમાં ચક્કર ફિટ કરી દેવાના. ચક્કર ફિટ કરી દે, ઉપરથી એને અંદરથી નીચે જાય એટલે ભાંગે નહીં. ભાંગીને પછી બીજા વર્ષે જ એને ફ્રૂટ ચાલુ થઈ જાય. બીજા વર્ષે ફ્રૂટ ચાલુ થાય એટલે પછી પહેલાં વર્ષે તો 2 થી 3 કિલોનું ઉત્પાદન આવે અને કિલોના 300 થી 350 રૂપિયા ભાવ રહે એનો. અને કોઈ પણ બીમાર દર્દી પણ લેવા આવે છે, અહીંયા ઘરેથી લઈ જાય, બહાર વેચવા જવું પડતું નથી. એટલે 80 રૂપિયાનું એક નંગ જાય, 80 થી 100 રૂપિયા અને 350 રૂપિયાને કિલો. પછી કોઈ પણ બીમારી હોય, કેન્સર છે કે ડાયાબિટીસ છે, પછી વજન ઘટાડવા માટે, પછી ડેન્ગ્યુની બીમારી માટે, પછી ચિકનગુનિયા, એવા બધામાં કામ લાગે. આની કોસ્મેટિક વસ્તુ પણ બને, લિપસ્ટિક છે એવું બધું બને, એ પેપરમાં મેં વાંચેલું બધું.